નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વચ્ચે ક્રિશનસિંહ કૃષિ નેશનલ આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો કપાસનું વાવેતર ચાલુ થઈ ગયું છે હવે કપાસની ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો નિંદામણનો પ્રશ્ન તો નિંદામણનું નિયંત્રણ કેવી રીતે કરવું તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો વાત કરીએ કપાસની ખેતીમાં નિંદામણનું નિયંત્રણના ઉપાયો તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ જ્યારે આપણે કપાસનું વાવેતર કરીએ ત્યારે કપાસના વાવેતર પછી પિયત આપ્યા પહેલાં તમે ખેડૂત મિત્રો પેન્ડિમિથેલિન ત્રીસ ટકા એસી જે માર્કેટમાં પેન્ડિમિથેલિન તરીકે મળી રહે છે તે એક પમો સિત્તેર એમએલ પંદર લીટરના પંપો લઈ છંટકાવ કરવામાં આવે તો નિંદામણ નિયંત્રણ સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મળે છે અથવા તમે પેન્ડેમિથેલિન અડત્રીસ પોઈન્ટ સાત ટકા સીએસ આ દવા એક પમવા પચાસ એમએલ લઈ જો છંટકાવ કરવામાં આવે તો આનાથી પણ કપાસની ખેતીમાં ઉગતા નિંદામણ સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મળે છે હવે પેન્ડિમિથેલિન ક્યારે વાપરવી ત્રીસ ટકા ક્યારે વાપરવી પેન્ડિંગ મિથેલ અડત્રી પોઈન્ટ સાત ટકા ક્યારે વાપરવું તેના વિશે વાત કરીએ પેન્ડિમિથેલિન ત્રીસ ટકા એસી દવા કપાસનું વાવેતર કર્યા પછી તરત પિયત આપ્યા પહેલાં તમે વાપરી શકો છો અથવા પિયત આપ્યા પછી પણ તમે કપાસ ઉગ્યા પહેલાં વાપરી શકો છો એટલે કે પિયત આપ્યા પહેલાં અને પિયત આપ્યા પછી તરત અને કપાસ ઉગ્યા પહેલાં તમે પેન્ડિમિથેલિન ત્રીસ ટકા એસીનો છંટકાવ કરી શકો છો એક પંપો સિત્તેર એમએલ એનું પ્રમાણ છે હવે પેન્ડેમિથેલિન અડત્રીસ પોઈન્ટ સાત ટકા સીએસ દવા ક્યારે વાપરવી આ દવા તમે કપાસનું વાવેતર કર્યા પછી તરત કોરી જમીનમાં જાવ આપવો કપાસ વાવેતર કર્યા પિયત આવ્યા પછી તમે આ દવાનો છંટકાવ કરવો નહીં એટલે કે પેન્ડેમિથિલિન અડત્રી પોઈન્ટ સાત ટકા સીએસ દવા કોરી જમીનમાં એનો છંટકાવ કરવો અને દવાનો છંટકાવ કરતી વખતે ખેડૂત મિત્રો પવનની વિરુદ્ધ દિશામાં દવાનો છંટકાવ કરવો અને ઊંધા ભાગે દવાનો છંટકાવ કરો જેથી કપાસની ખેતીમાં ખૂબ અસરકારક નિંદાવણ સામે અસરકારક રિઝલ્ટ મેળવી શકાય ત્યારબાદ ખેડૂત મિત્રો કપાસની ખેતીમાં ફૂલ ચાપવા અને ઝીંડવા બેસવાની અવસ્થા હોય ત્યારે આંતરખેડ કરવી નહીં આના લીધે ખેડૂત મિત્રો કપાસની ખેતીમાં ફૂલ ચાપવા અને ઝીંડવા ખરી પડવાના પ્રશ્નો જોવા મળે છે તો ખેડૂત મિત્રો કપાસની ખેતીમાં આંતરખેડ લગભગ બે થી ત્રણ કરતા હોય છે પિસ્તાલીસ દિવસ પછી ખેડૂત મિત્રો કોઈ પણ આંતરખેડ કરવી નહીં એટલે કે પાળા ચઢાવ્યા પછી કોઈ પણ આંતરખેડ કરવી નહીં જે આંતરખેડ કરવી હોય તે ચાલે પિસ્તાલીસ દિવસ સુધીમાં કરી દેવ ત્યારબાદ કોઈ આંતર ખેડૂત કરવી નહીં તો ખેડૂત તમને આ કૃષિ માહિતી કેવી લાગી જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો તમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ખેતીની આવી જવાની માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રય યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન જય ગૌ માતા